નમો નમઃ મમ નામ વ્યાસ આશીષ સંસ્કૃત સોપાનમાં બાળમિત્રો આજે આપણે કંઈક નવા વાદ્યો વિશે સમજવું છે તમે રોજબરોજ સવારમાં પ્રાર્થનામાં અલગ અલગ વાદ્યો વગાડો છો જેવા કે મંજીરા પછી તબલા કે ક્યાંક હાર્મોનિયમ પણ વગાડતા હોય છે તો આવા જ વાદ્યોનો આજે આપણે સંસ્કૃતમાં પરિચય લેવો છે તો સંસ્કૃતમાં આવા વાદ્યોને શું કહીશું તો એના વિશે આપણે જાણીએ તો સર્વપ્રથમ વાજિંત્ર વાદ્ય એને સંસ્કૃતમાં શું કહીશું વાદ્યમ ફરી વખત જોઈએ અનોદ્ય તુર્ય વાદ્યમ અહીંયા તુર્ય શબ્દ જે છે એ તુર્ય શબ્દને નપુસકલિંગમાં પણ વાપરી શકાય છે તુર્યમ ફરી વખત જોઈએ તુર્યમ આગળ જોઈએ તો એમાં પેલું વાજિંત્ર છે ડમરું શિવજીના હાથમાં દરેક વિદ્યાર્થીઓ જોયું હશે ડમરું તો ડમરું છે તેને આપણે કહેશું ત્યાર પછી બીજું વાદ્ય છે ડાકલું માતાજીના ડાકલા ઘણી જગ્યાએ આપણે વાગતા જોયા છે તો એ જે ડાકલું છે એ ડાકલાને આપણે કહેશું ડમરુહુ ડમરુહુ ત્યાર પછી છે ઢોલ સવારમાં પ્રાર્થનામાં ઘણા વિદ્યાર્થીઓ વગાડતા હોય છે તો એ ઢોલ તો એ ઢોલને આપણે કહીશું પાણાવાહા પાણાવાહા ત્યાર પછી છે તંબુરો નારદજીના હાથમાં ઘણી વખત આપણે જોયો હશે તો એ જે તંબુરો છે એને આપણે કહીશું તુંબરમ તુંબરમ ત્યાર પછી છે નગારું સાંજના સમયે આરતી વખતે નગારું વગાડી અને આરતી કરતા ઘણા વિદ્યાર્થીઓને તમે જોયા હશે તો એ જે નગારું છે એને કહીશું ડિંડી મહિમ અથવા પટહહ પટહહ અથવા પટહમ પટાહમ તો આ જે છે એ પટાહહ શબ્દ છે એ પુલિંગમાં આવશે અને પટાહમ એ શબ્દ નપુસકલિંગમાં આવશે ત્યાર પછી આપણે જોઈએ વાંસળી ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં સર્વકોએ ધારણ કરેલી વાંસળી એ જોઈ હશે તો એ વાંસળી છે એને વંશિકા એને કહીશું આપણે વંશિકા ત્યાર પછી છે વીણા માતા સરસ્વતીજીના હાથમાં સૌ કોઈ એક સુંદર મજાનું વાજિંત્ર જોયું છે એને આપણે કહીશું વીણા તો એ વીણાને સંસ્કૃતમાં શું કહીશું વલ્લકી વલ્લકી અથવા વીણા વીણા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના વાદ્યોને આપણે રોજબરોજના ઉપયોગમાં જોતા હોઈએ છીએ ક્યાંક વગાડતા પણ હોઈએ છીએ તો જ્યારે જ્યારે પણ હવે વાદ્યોને આપણે જોઈશું ત્યારે આપણે મનમાં આ સંસ્કૃત નામને લાવી અને ધીરે ધીરે આવી સુંદર મજાના સંસ્કૃતને આપણે શીખીશું અસ્તુ નમો નમ